हेलो फ्रेंड्स, हूँ छू निगम। स्वागत है आपनु मारी चैनल में। आज ना वीडियो में आपणे पाणीपुरी नु टेस्टी पाणी अने ग्रीन रगड़ो बनावानी रेसिपी जोईशु। पाणीपुरी तो बधानु भावतुं स्ट्रीट फूड छे, तेमा पण जो रगड़ा में पाणीपुरी मळे तो मजा पड़ी जाए। तो आज आपणे शीखीशुं पाणीपुरी नु टेस्टी पाणी अने ग्रीन रगड़ो। पाणीपुरी नु टेस्टी पाणी बनावा माटे जोईशे अर्धो कप फ्रेश कोथमीर, जेने मैं दांडी साथे समारी लीधी छे, अर्धो कप फ्रेश फुदीनाना पान जेने मैं सरखी रीते धोई लीधा छे, एक चमची जलजीरा पाउडर लीधो छे, चार थी पांच नंग लीला मरचा जेने मैं मोटा मोटा समारी लीधा छे, एक टुकड़ो आदू जेने मैं छोली ने समारी लीधु छे, स्वाद प्रमाणे संचर पाउडर लीधु छे, एक चमची शेकेलू वाटेलू जीरू लीधु छे, चपटी हिंग लीधी छे, स्वाद प्रमाणे मीठू અને ચપટી લીંબુના ફૂલ લીધા છે। તો શરૂઆત કરીએ। સૌ પ્રથમ એક મિક્સર જાર લો, તેમાં અડધો કપ ફ્રેશ સમારેલી કોથમીર ઉમેરો, જેને મેં દાંડી સાથે સમારી લીધી છે, અડધો કપ ફ્રેશ ફુદીનાના પાન ઉમેરો, આશરે એક ચમચી જેટલું સંચળ ઉમેરો, સમારેલું આદું ઉમેરો, ચારથી પાંચ નંગ સમારેલા લીલા મરચા, एक चमची जलजीरा पाउडर, स्वाद प्रमाणे मीठू, चपटी हिंग, एक चमची शेकेलू वाटेलू जीरू अने चपटी लींबूना फूल उमेरो। हवे तेमा चार थी पांच चमची जेटलू पाणी उमेरी तेने क्रश करीने चटनी बनावो। બધા જ લીલા મસાલાને મિક્સરમાં ક્રશ કરીને પાણીપુરીનું પાણી બનાવવા માટેની ચટણી તૈયાર કરી છે। તેમાંથી અડધો કપ ચટણી એક તપેલીમાં લઈશું અને તેમાં બે કપ પાણી ઉમેરીશું। ત્યારબાદ તેમાં ત્રણ ચાર બરફના ટુકડા ઉમેરીશું। પાણી જો ઠંડુ હશે તો પાણીપુરી ખાવાની વધારે મજા આવશે। તેને સરખી રીતે મિક્સ કરી લઈએ। તો તૈયાર છે પાણીપુરીનું ટેસ્ટી પાણી। તો તૈયાર છે એકદમ ટેસ્ટી પાણીપુરીનું પાણી। તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી તેમાં તીખી બુંદી ઉમેરી સર્વ કરો। તો હવે આપણે પાણીપુરીનો રગડો બનાવીશું। પાણીપુરીનો રગડો બનાવવા માટે મેં એક તપેલીમાં ત્રણ ગ્લાસ પાણી લઈ તેમાં એક કપ એટલે કે આશરે 125 ગ્રામ કઠોળના લીલા સૂકા વટાણા ઉમેર્યા છે અને તેમાં 1/4 ટીસ્પૂન કુકિંગ સોડા ઉમેરી પાણી સરખું ઉકળે ત્યાં સુધી તેને ગરમ કરવો। પાણી ઉકળીને ગરમ થાય ત્યારબાદ ગેસ બંધ કરી તેને ઢાંકણ ઢાંકીને 5-6 કલાક માટે પલાળવા દો। ચણા બટાકા કરતાં રગડામાં પાણીપુરી ખાવાની વધારે મજા આવે છે। તો હવે આપણે ગેસ બંધ કરીશું। પલાળેલા સૂકા વટાણાને મેં કુકરમાં 4-5 વિસલ થાય ત્યાં સુધી બાફી લીધા છે। 4 નંગ બાફેલા બટાકા લીધા છે, તેને હાથ વડે મોટા મોટા મેશ કરી લીધા છે। અડધો કપ પાણીપુરીનું પાણી બનાવવા માટે જે ગ્રીન ચટણી લીધી હતી તે લીધી છે। હવે આપણે રગડો બનાવવાની શરૂઆત કરીશું। એક કડાઈમાં બાફેલા ગ્રીન સૂકા વટાણા ઉમેરો, ત્યારબાદ તેમાં મેશ કરેલા બટાકા ઉમેરો, તેને સરખી રીતે મિક્સ કરો। ગેસની ફ્લેમ મીડિયમ રાખવી। ત્યારબાદ તેમાં 2 ચમચી હળદર પાવડર ઉમેરો, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો, આશરે 1/2 ચમચી જેટલું સંચળ પાવડર ઉમેરો અને તૈયાર કરેલી ગ્રીન ચટણી 1/2 કપ ઉમેરો। તેમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરો અને તેને સરખી રીતે મિક્સ કરો।
ग्रीन चटनी रगड़ा में सारी रीते भड़ी जैसे एट्ले आखो रगड़ा रंग ग्रीन थी जैसे। तो आ रीते चमचा वड़े मिक्स करता जाओ, जरूर जणाय तो थोड़ू पानी उमेरवू। तो आ रीते रगड़ो घट थाय त्यां सुधी 4-5 मिनिट माटे तेने कूक करो। वच्चे तेने मैशर थी मैश करो, स्वाद प्रमाणे गरम मसालो उमेरो। हवे रगड़ो धीमे धीमे उकळवा लाग्यो छे ने तेनो रंग पण एकदम ग्रीन थई गयो छे। आ रगड़ो समोसा जोड़े पेटीस जोड़े पण खूब ज स्वादिष्ट लागे छे। हजु आपणे तेने 2-3 मिनिट माटे उकाळीशुं। तो रगड़ो उकळीने तैयार छे। हवे गैसनी फ्लेम बंद करीशुं। અને તેમાં સમારેલી ફ્રેશ કોથમીર ઉમેરીશું, તેને સરખી રીતે મિક્સ કરી લઈએ। તો તૈયાર છે એકદમ ટેસ્ટી પાણીપુરીનો રગડો। તૈયાર ગ્રીન રગડાને એક સર્વિંગ બાઉલમાં કાઢી તેને પાણીપુરી સાથે સર્વ કરો। આ રગડો બનાવતી વખતે તેમાં લસણની પેસ્ટ પણ ઉમેરી શકાય છે। તો તૈયાર છે એકદમ ટેસ્ટી પાણીપુરીનું પાણી અને ગ્રીન રગડો। जो तमारे पाणीपुरीनी पूरी बनावानी रेसिपी जोईए तो मैं मारी यूट्यूब चैनल पर पोस्ट करेल छे, जेनी लिंक मैं आ वीडियो ना डिस्क्रिप्शन बॉक्स में आपेल छे। तो तमे पण आ रीते पाणीपुरीनुं टेस्टी पाणी अने ग्रीन रगड़ो चोक्कस बनावजो। जो तमने आ रेसिपी पसंद आवी होय तो वीडियो ने लाइक करो, शेर करो अने मारी चैनल ने सब्सक्राइब करो। फरी मळीशुं एक नवी रेसिपी साथे। धन्यवाद।